રહેલ બોલેરો કારને પકડી પાડવા માટે જિલ્લા પોલીસે કવાયત હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પોલીસની ગાડી ઉપર દારૂની બોટલો બુટલેગર દ્વારા ફેંકવામાં આવી હતી. મહત્વનું છે કે સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. આ દરમિયાન પોલીસે બુટલેગરોને રોકવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે હાલ 3 વ્યક્તિને ઝડપી પાડ્યા છે, જ્યારે સચિન રાઠવા નામનો બુટલેગર ફરાર છે. પોલીસે હાલ તો 1,50,000ના દારૂની સાથે 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મારી નાખવા માટેના પ્રયત્નો કર્યા અને પોલીસની ગાડી રોકાઈ જાય અને પોલીસ ઊભી રહી જાય એટલા માટે ગાડીમાં જે પાછળ વ્યક્તિ જે બેઠેલો હતો એણે ગાડીમાં જે ભરેલો ઇંગ્લિશ દારૂ હતો એમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો નાખી પોલીસ ઉપર અને આખી પેટીઓ પણ રોડ ઉપર એણે પોલીસને રોકવા માટે નાખેલી અને પોલીસની ઉપર એસોટ થઈ કે પોલીસ ઉપર દારૂની બોટલો નાખીને ગાડી આમ તેમ થાય અને પોલીસની ગાડી પલટી ખાય અને માણસો ત્યાં રોકાઈ જાય એવા પ્રયત્ન કર્યા. એટલે અમારી ટીમના માણસોએ આગળ એક અમારી ઇન્ફોર્મ કરેલું કે ભાઈ આ ગાડી રતનપુર તરફ જેતપુર તરફ આવે છે. એટલે સ્થાનિક પીએસઆઈ જેતાવત સાહેબ અને તેમની ટીમના માણસો અને અમારી એક ટીમ એલસીબીની ટીમ પણ ત્યાં રતનપુર ગામે ઊભી રહેલી અને એ લોકોને ઇન્ફોર્મ કરેલું કે આ ગાડી એટલી હદે બેફામ હાલતમાં આવે છે કે કોઈપણ વ્યક્તિઓને જાનમાલને પણ નુકસાન થાય એવું છે. એટલે તમે કોઈપણ વસ્તુથી આડસ કરી દીધો એટલે ત્યાં સ્થાનિક પીએસઆઈએ એક ટ્રકની આડસ કરી અને રોડ ઉપર ટ્રક મૂકેલો. ત્યારે પણ આ ગાડીનો પીછો પીછો કરતા જ્યારે રતનપુર નીકળીને પોલીસ ત્યાં પણ એને ગાડી ઉપર નાખી, પબ્લિકના માણસો ત્યાં હતા એની ઉપર પણ ગાડી નાખી અને ગાડી ત્યાંથી નીકળવાનો પ્રયત્ન થયો એટલે પોલીસે એને રોકવા માટે 2 રાઉન્ડ એક અમારા એલસીબીના હેડ કોન્સ્ટેબલ છે લાખનસિંહ એમણે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને ત્યાંથી નીકળીને થોડી દૂર પીએસઆઈ જેતાવત સાહેબ ઊભા રહેલા એણે પણ 1 રાઉન્ડ ફાયરિંગ કરેલું અને ત્યાંથી આ લોકો આડસ કરીને ટ્રકનો જે રાખેલો હતો ત્યાંથી પણ ટક્કર મારીને નીકળ્યા અને પછી વડાગામ તળાવ તરફ જતા રહેલા અને બાઇક અને મોટરસાઇકલ સાથે આ વ્યક્તિઓને ત્યાંથી પકડી લેવામાં આવેલ છે. આગળ વાત કરીએ તો અમદાવાદના મણિકર્ણ